નમસ્કાર મિત્રો ગુજરાત એક્ઝામ્સ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બે હજાર એકવીસના વીક ફાઈના મોસ્ટ ટાઈમ પી કરંટ અફેરની ચર્ચા કરીશું જે તમને આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આગામી આવતી જીપીએસસી એસટીઆઈ બિનસચિવાલય પોલીસની એક્ઝામ માટે મિત્રો આ વીકલી કરંટ અફેર એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આવેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી લેજો જેથી કરીને આવનારી દરેક ભરતી વિશેની અગત્યની અપડેટ તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ પ્રશ્ન છે પ્રથમ વખત વર્લ્ડ બુક ફેર બે હજાર એકવીસ એ કયા યોજવામાં આવશે તો મિત્રો તેનો જવાબ છે દિલ્હીમાં સૌ પ્રથમ વર્લ્ડ બુક ફેર એ દિલ્હીમાં યોજવામાં આવશે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ભારત દેશની સેનાએ કયા સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે તો તેનો જવાબ છે એમ્ફેક્સ એકવીસ એમ્ફેક્સ એકવીસ એ ભારત દેશની સેનાએ સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કરેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વાર્ષિક આદિજાતિ મેળો બે હજાર એકવીસનું ઉદઘાટન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો તેનો જવાબ છે ભુવનેશ્વર શહેરમાં ભુવનેશ્વર શહેરમાં વાર્ષિક આદિજાતિ મેળા બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવેલું છે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે દર વર્ષે શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તેનો જવાબ છે ત્રીસ જાન્યુઆરીના દિવસે દર વર્ષે શહીદ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે સૌપ્રથમ ફાઇવજી ટેસ્ટ કરનારી દેશની પ્રથમ ટેલિકોમ કંપની એ કઈ બની તો તેનો જવાબ છે એરટેલ કંપની એરટેલ કંપનીએ સૌ પ્રથમવાર ફાઇવ ટેસ્ટ કર્યું છે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે અમેરિકાના પ્રથમ મહિલા નાણા મંત્રી કોણ બન્યા તેનો જવાબ છે જેનેટ એલેન એ અમેરિકાના સૌ પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે જેનેટ એલેન ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન એકસો એંસી દેશોમાંથી કેટલામાં રહ્યું છે મિત્રો આ મોસ્ટ એમપી પ્રશ્ન છે તેનો જવાબ છે ભારત દેશનું સ્થાન એ છ્યાસીમાં રહેલું છે તો મિત્રો એકસો ને એંસી દેશમાંથી ભારત દેશનું સ્થાન એ છ્યાસીના ક્રમે રહેલું છે ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે ભારતની કઈ પ્રથમ મેટ્રો ટ્રેન બની કે જેને યુવી કિરણોથી સેનેટાઈઝ કર્યું તેનો જવાબ છે લખનઉ મેટ્રો ટ્રેન લખનઉ મેટ્રો ટ્રેન એવી છે કે જેને પ્રથમવાર કિરણોથી ટ્રેનને સેનેટાઈઝ કરેલું છે ત્યાર પછીનો નવમો પ્રશ્ન છે પલ્સ પોલિયો પ્રોગ્રામ બે હજાર એકવીસ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું તેનો જવાબ છે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રામનાથ કોવિંદ દ્વારા પલ્સ પોલિયો પ્રોગ્રામ બે હજાર એકવીસ શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે આઈ એમ એફ ના અંદાજ મુજબ વર્ષ બે હજાર એકવીસમાં વૈશ્વિક જાહેર દેવું જીડીપીના કેટલા ટકા રહેવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે તેનો જવાબ છે અઠ્ઠાણું ટકા જીડીપીના અઠ્ઠાણું ટકા એ દેવું રહેવાનો અંદાજ બે હજાર એકવીસમાં લગાડવામાં આવેલો છે ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે ભારતીય સેનાના ઉપપ્રમુખ કોણ બન્યા તો મિત્રો તેનો જવાબ છે તાજેતરમાં ભારતીય સેનાના ઉપપ્રમુખ એ ચંડી પ્રશાંત મોહંદી બન્યા છે ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે કયા દેશ સાથે મળીને ભારતે બે હજાર એકવીસના વર્ષને પર્યાવરણ મિત્ર વર્ષ જાહેર કર્યું છે તો મિત્રો ભારત દેશે ફ્રાન્સ દેશ સાથે મળીને બે હજાર એકવીસના વર્ષને પર્યાવરણ મિત્ર વર્ષ જાહેર કર્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે એચ એસ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સેવા ક્યાંથી શરૂ કરી છે તેનો જવાબ છે ગિફ્ટ સિટી ગાંધીનગર ગિફ્ટ સિટી ગાંધીનગરથી એચએસબીસીએ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સેવા શરૂ કરી છે ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે તાજેતરમાં કાપડ મંત્રાલયના અધ્યક્ષ કોણ બન્યા તેનો જવાબ છે યુપી સિંહ યુપી સિંહ એ તાજેતરમાં કાપડ મંત્રાલયના અધ્યક્ષ બન્યા છે પંદરમો પ્રશ્ન છે ભારતનો પ્રથમ જેન્ડર પાર્ક ક્યાં લોન્ચ કરવામાં આવશે તેનો જવાબ છે કેરળ ખાતે કેરળ ખાતે ભારતનો પ્રથમ જેન્ડર પાર્ક લોન્ચ કરવામાં આવશે ત્યાર પછીનો સોળમો પ્રશ્ન છે તાજેતરમાં સોનું સૂદે કોની સાથે મળીને શિક્ષા હર હાથ પહેલ શરૂ કરી છે તેનો જવાબ છે એમઆઈ ઇન્ડિયા સાથે મળીને એમ ઇન્ડિયા સાથે મળીને શિક્ષા હર હાથ પહેલ શરૂ કરી છે ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો તેનો જવાબ છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પહેલું ફેબ્રુઆરીએ પિસ્તાલીસમો સ્થાપના દિવસ ઉજવાયો મિત્રો ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના એ વર્ષ ઓગણીસો ને થઈ હતી અને હાલના ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધ્યક્ષ એ કે નટરાજન છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન છે ભારતના કેટલા શહેરને એશિયાની ટોચની ગંતવ્ય સૂચિમાં સ્થાન મળ્યું છે તો મિત્રો ભારતના ચાર શહેરને સ્થાન મળ્યું છે જેમાં જયપુર દિલ્હી ગોવા અને ઉદયપુરનો સમાવેશ થાય છે ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન છે વિશ્વ કેન્સર દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો ચાર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ એ ઉજવવામાં આવે છે ત્યાર પછીનો પ્રથમ વખત ભારતનું યુનિયન બજેટ બે હજાર એકવીસ બાવીસ કયા સ્વરૂપમાં રજૂ થયું તો મિત્રો કોરોના વાયરસને કારણે યુનિયન બજેટ બે હજાર એકવીસ બાવીસ એ સોફ્ટ કોપીમાં રજૂ કરવામાં આવેલું છે ત્યાર પછીનો એકવીસમો પ્રશ્ન છે નાણામંત્રી નિર્મલા સીતારમને આ બજેટમાં ભારતમાં કયા સ્થળે યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે તો મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં લેહ ખાતે એ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે ત્યાર પછીનો બાવીસમો પ્રશ્ન છે કયા શહેરે પોતાનું એલ સીએનજી સ્ટેશન શરૂ કર્યું તો મિત્રો તેનો જવાબ છે જોધપુર જોધપુર શહેરે પોતાનું એલ સીએનજી સ્ટેશન એ શરૂ કર્યું છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન છે તાજેતરનું યુનિયન બજેટ બે હજાર એકવીસ બાવીસ સંસદનું સત્ર કઈ તારીખ સુધી ચાલુ રહેશે તો મિત્રો તેનો જવાબ છે આઠ એપ્રિલ સુધી આઠ એપ્રિલ સુધી યુનિયન બજેટ બે હજાર એકવીસ બાવીસ સંસદનું સત્ર એ શરૂ રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા કયા વર્ષને સૌથી ખરાબ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા બે હજાર વીસના વર્ષને સૌથી ખરાબ વર્ષ એ જાહેર કરવામાં આવેલું છે ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન છે કયા રાજ્ય સરકારે હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન શરૂ કર્યું છે જેનો જવાબ છે પંજાબ રાજ્ય સરકારે હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન એ પંજાબ રાજ્ય સરકારે શરૂ કરેલું છે ત્યાર પછીનો છવ્વીસમો પ્રશ્ન છે તાજેતરમાં કયા શબ્દને ઓક્સફર્ડ દ્વારા વર્ષ બે હજાર વીસનો હિન્દી શબ્દ જાહેર કરવામાં આવ્યો છે તેનો જવાબ છે આત્મનિર્ભરતા મિત્રો આ આત્મનિર્ભરતા શબ્દને ઓક્સફર્ડ દ્વારા બે હજાર વીસનો હિન્દી શબ્દ જાહેર કરવામાં આવેલો છે મિત્રો આ મોસ્ટ બી પ્રશ્ન છે ત્યાર પછીનો સિત્યાવીસમો પ્રશ્ન છે તાજેતરમાં ધ લિટલ બુક ઓફ એન્કરેજમેન્ટ નામનું પુસ્તક કોણે લખ્યું છે જેનો જવાબ છે દલાઈ લામા દલાઈ લામા દ્વારા ધ લિટલ બુક ઓફ એન્કરેજમેન્ટ પુસ્તક લખવામાં આવેલું છે અઠ્યાવીસમો પ્રશ્ન છે તાજેતરમાં ફેસબુકને તેના મુખ્ય પાલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે જેનો જવાબ છે હેનરી મોનિસ હેનરી મોનિસને ફેસબુકે તેના મુખ્ય પાલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે ત્યાર પછીનો ઓગણત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં પહેલી એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશીપમાં કોને સૌથી વધારે ચંદ્રકો જીત્યા છે મિત્રો તેનો જવાબ છે ભારત દેશે આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભારત દેશને પહેલી એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ચંદ્રકો મળ્યા છે આ કોરોના વાયરસને કારણે ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌથી વધારે ચંદ્રકો એ ભારત દેશને મળેલા છે ત્યાર પછીનો લાસ્ટ ઓગ ત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં મિશ્રામાં યોજાયેલ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ કયા દેશને મળ્યો છે જેનો જવાબ છે ડેનમાર્ક દેશને ડેનમાર્ક દેશને હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ મળેલો છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જેમાં પણ તમે જોઈન થઈ શકો છો તેમાં રેગ્યુલર દરેક ભરતી વિશેની અપડેટ અને સરકારી ભરતીને લગતી માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો આ હતું બે હજાર એકવીસનું વેક ફાઈનું મોસ્ટ ટાઈમ પી કરંટ અફેર જે તમને આગામી દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને જે પણ લોકો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તે દરેક લોકો સુધી તમે શેર કરી દેજો